ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. ગઈકાલે અન્નાના ઉપવાસ હતા. અન્નાએ 11 થી 5ના ઉપવાસ કર્યા. આમ તો અન્ના ઉપવાસના ચેમ્પિયન છે. 12 દિવસ એમણે જાહેરમાં ઉપવાસ કર્યા છે અને એ પછી પણ એ પ્રવચન કરી શકે છે. ખરી વાત તો એ છે કે 11 થી 5ના જે આંદોલન હતું એમનું, એને ઉપવાસ આંદોલન ન કહી શકાય. આપણા મુખ્યમંત્રી ગુજરાતના નરેન્દ્રભાઈ સદભાવનાના જે ઉપવાસ કરતા હતા, એ બી ખંડિયા ઉપવાસ કરતા હતા. સવારે 9 થી સાંજે 5ના ઉપવાસ કરતા હતા, પાર્ટ ટાઈમ ઉપવાસ કરતા હતા. જ્યારે અન્નાએ ગઈકાલે જે આંદોલન કર્યું હતું, શોર્ટ ટર્મ ઉપવાસ હતા 11 થી 5ના. આ દેશમાં કરોડો લોકો રોજ ભૂખ્યા રહે છે અને જે નોકરી ધંધાવાળા માણસો છે એ પણ સામાન્ય રીતે ઘરેથી જમીને નીકળતા હોય છે અને સાંજે જઈને ઘેરે જમતા હોય છે. એટલે ટેકનિકલી આ ઉપવાસ નહોતા, વધારામાં વધારે એમ કહી શકાય કે આ એક ધરણા હતા. અને આ ધરણા બહુ સફળ નહીં થયા. બે રીતે સફળ નહીં થયા. લોકોની સંખ્યા પહેલાં જેટલી હતી નહીં અને ઉત્સાહનો બહુ અભાવ હતો લોકોમાં. પણ પહેલાં જેવો ઉત્સાહ ન દેખાયો. અને અન્નાની ટીમ ભલે ભાષણો બહુ જ ઊંચા ખેંચી ખેંચીને કર્યા, ખૂબ આક્ષેપો કર્યા, 14 કેબિનેટ મંત્રીઓને જેલમાં મોકલીશું એવી જાહેરાતો કરી, પણ ઉત્સાહનો અભાવ હતો. અને આ ઉત્સાહનો જે અભાવ હતો એનું કારણ મારી દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશની ચૂંટણી છે. અન્ના લોકપાલ બિલ માટે, જન લોકપાલ બિલ માટે ઉપવાસ પર ઉતર્યા હતા અને એ જન લોકપાલ બિલ લોકસભામાં જેવું તેવું પસાર થયું અને રાજ્યસભામાં એ પસાર ન થાય એ માટે સમાજવાદી પાર્ટીના એક સાંસદે પ્રધાનના હાથમાંથી કાગળો લઈને ફાડી નાખ્યા, તોફાન મચાવી દીધું અને 12 વગાડી દીધા. 12 વાગ્યા પછી રાજ્યસભા ચાલી ન શકે ટેકનિકલી એવી વાત હતી. એટલે રાતના 12 વાગ્યા સુધી બિલ પસાર ન થવા દીધું, સમાજવાદી પક્ષે ન થવા દીધું, મુલાયમસિંહના કહેવાથી ન પસાર થવા દીધું અને એ બિલ રજડી પડ્યું, રખડી પડ્યું, બિલના 12 વાગી ગયા. હવે જે પક્ષે અને જે મુલાયમસિંહ યાદવે આ બિલના 12 વગાડી દીધા હતા, એમનો પક્ષ ઉત્તર પ્રદેશમાં છેલ્લા 25 વર્ષમાં કોઈને નહીં મળ્યું હોય એવી પ્રચંડ બહુમતી સાથે સત્તા પર આવ્યો. ધારવા કરતાં બધા જ જે ઓપિનિયન પોલ હતા એ બધાને ખોટા પાડીને વધારાની સીટો લઈ આવ્યો. તો હવે અન્નાનો જાદુ ક્યાં રહ્યો? અન્નાની ટીમે ત્યાં, અન્ના પોતે નથી ગયા પણ એમની ટીમે ઉત્તર પ્રદેશમાં છૂટમૂટ પ્રયાસો કર્યા અને એના પરિણામો જે આવ્યા બહુ ચોંકાવનારા છે, જેને લીધે સમાજવાદી પાર્ટીને લીધે આ બિલ ફેલ ગયું, રાજ્યસભામાં પસાર ન થયું અને તે કોંગ્રેસની જોડે રહીને આ ખેલ પાડ્યો તો સમાજવાદી પાર્ટીએ, એ બધા જાણે છે. છતાં ઉત્તર પ્રદેશની સરકારે સમાજવાદી પાર્ટીને પ્રચંડ બહુમતી આપી. એટલું જ નહીં, આ પરિણામમાં હજુ આગળ જોઈએ તો કોંગ્રેસની 2-5 સીટો વધી ઘટી નહીં. કોંગ્રેસ 80-90-100 સીટો લાવશે એવું કોઈ માનતું નહોતું, કોંગ્રેસ પોતે પણ માનતી નથી, પણ સીટોમાં ઘટાડો નથી થયો. અને એ પણ એમની જે મૂળ સીટો છે કોંગ્રેસની, રાયબરેલી ને આ સીટોમાં, લોકસભાની સીટોમાં સીટો ઓછી થઈ, છતાં પણ ઓવરઓલ કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં પહેલાં કરતાં ઇમ્પ્રુવાઇઝ કર્યું, પોતાની જાતને સુધારી. અને ભાજપ જે આ બિલને ટેકો કરતો હતો, આડકતરો, એ ભાજપની સીટો ઘટી, એ પણ ભલે 2-5 ઘટી પણ ભાજપની સીટો ઘટી, કોંગ્રેસની સીટો વધી અને બિલનો તદ્દન વિરોધ કરનાર સમાજવાદી પાર્ટી એબ્સોલ્યુટ મેજોરિટીમાં સત્તા પર આવી. એટલે અન્નાની જે ખ્વાહિશ હતી કે જન લોકપાલ બિલને
ટેકો નહીં કરનારાઓ નેસ્તનાબૂદ થઈ જશે, લોકો ફગાવી દેશે, લોકો કાઢી મૂકશે, એ રાજકીય પાર્ટીઓના ઉઠમણા થઈ જશે, એમાંનું કશું થયું નહીં. અને આ બિલનું ઉઠામણું કરાવનાર, બિલનું બારમું કરાવનાર, બિલના બાર વગાડી દેનાર સમાજવાદી પાર્ટી પહેલા નંબરે રહી. આ બિલનો વિરોધ કરનારી બીજી અને મહાન ભ્રષ્ટાચારી ઉત્તર પ્રદેશની બીએસપી બહુજન સમાજ પાર્ટી એ બીજા નંબરે રહી. એને પણ સત્તા ગુમાવવી પડી, પણ એને કંઈ એવું ધોવાણ નથી થઈ ગયું. એના મતદારો જે હતા, મૂળભૂત મતદારો છે, એ એવા ને એવા રહ્યા. એ બીજા નંબરની પાર્ટી થઈને બહાર આવી. એટલે મહાન ભ્રષ્ટાચારી માયાવતી બીજા નંબરે રહી, ભ્રષ્ટાચારનો વિરોધ કરનારા મુલાયમસિંહ સૌથી પહેલા નંબરે રહ્યા. અન્ના જેની સામે પડ્યા હતા એ કોંગ્રેસ ત્રીજા ઇમ્પ્રુવાઇઝ થઈ અને ભાજપનું ધોવાણ થયું. એટલે અન્ના અને ભાજપ જે સમજતા હતા કે અન્નાના આંદોલનને કારણે કોંગ્રેસને નુકસાન થશે, એ નહીં થયું. તો આ પરિણામો હતા. ને એના પહેલાં મુંબઈમાં જે આંદોલનનો ફિયાસ્કો થયો હતો એ જોતા અન્નાની વાત, ચાલ, ઢંગ બધું થોડું બદલાયું છે. પહેલાં એ ડિક્ટેટરની જેમ વાત કરતા હતા. એ આગલા જે આંદોલનો હતા એમાં એ પોતે સંસદને ડિક્ટેટ કરતા હતા કે 23 તારીખ 22 તારીખે સાંજ સુધીમાં, હમણાં જ, આજે. એ વાતનો આખો બેસ જતો રહ્યો. અન્નાએ કીધું 2014 સુધી બિલ લાવો, નહીં લાવો તો પછી અમે તમને ચૂંટણીમાં પરાજિત કરશે, લોકો તમને પરાજિત કરશે. અન્નાએ એમ પણ નહીં કહ્યું કે અમે તમને હરાવી દઈશું. તો આ અન્નાનું જે આંદોલન છે એ દિશાવિહીન થઈ ગયું છે. અન્ના પ્રત્યે પૂરી સિમ્પત્તિ છે. મને એમ થાય છે કે માણસ બહુ સારા છે, બધા જ માને છે કે બહુ જ સજ્જન માણસ છે, સારા માણસ છે. પણ અન્ના દિશાવિહીન થઈ ગયા છે. ક્યાં જવું એ એમને સમજ પડતી નથી. આટલા મોટો આંદોલનને એનું નેતૃત્વ નથી પૂરું પાડી શકતા. ગઈકાલે એમનો આખો એજન્ડા જુદો હતો કે જે આ વિસલ બ્લોવર્સ છે, જે ભ્રષ્ટાચાર સામે લડે છે ને જેમની હત્યાઓ થઈ જાય છે, એના ટેકામાં એમના ગઈકાલે ઉપવાસ હતા. અને ઉત્તર પ્રદેશના જે આઈપીએસ અધિકારીની હત્યા થઈ ગઈ મધ્યપ્રદેશના, એના પરિવારને પણ એ સાથે લઈને બેઠા હતા. ગુજરાતના બધે ઝાઝા આ રીતે શહીદી વોરનાર, સત્ય માટે લડનારાઓની વાત એ કરી રહ્યા હતા. અહીં મારે થોડીક નાની વાત ઉમેરવી છે. એક જાત અનુભવ છે અને દુનિયાનો અનુભવ છે કે જે બિલકુલ ઓનેસ્ટ પોલીસ અધિકારી છે, કસ્ટમ અધિકારી છે, બિલકુલ ઓનેસ્ટ ફોરેસ્ટ ઓફિસર છે, એની અસામાજિક તત્વો, ગુંડાઓ, ભ્રષ્ટાચારીઓ બદલી કરાવી નાખે છે, એમને ખસેડવાનો ટ્રાય કરે છે, એમને એમનો રસ્તો નહીં ચાતરવાનો ટ્રાય કરે છે. પ્રયાસ હંમેશા એવો હોય છે, એ ભ્રષ્ટાચાર નહીં કરનારાઓની એક તાકાત છે કે ભ્રષ્ટાચારી નથી, ભ્રષ્ટાચાર નથી કરતા, સત્યવાદી છે. એ વાત એમના મોઢા પરથી ઝલકે છે, એમના ચરિત્રમાં જ્યારે ઝલકતી હોય છે ત્યારે ગુંડાઓ એ માર્ગ છોડી દે છે. કોઈ ફોરેસ્ટ ઓફિસરની કોઈક જંગલમાં નિમણૂક થાય, એની હકુમત હેઠળના વિસ્તારમાંથી લાકડા ચોરો, ચંદન ચોરો, હાથી મારનારા, વાઘ મારનારા અપાસ પર ઉતરી જાય છે કે ભાઈ હમણાં આ એરિયામાં આપણે ધંધો નથી કરવો, સોલંકી સાહેબ આવ્યા છે, બહુ જ માથા મારે છે, ઓનેસ્ટ છે, પૈસા નથી લેતા, આપણું કામ થવાનું નથી. જ્યાં ઓનેસ્ટ પોલીસ અધિકારીઓની નિમણૂક થાય છે, દારૂ જુગારવાળા રેલવેમાં જતા રહે છે, આજુબાજુના પોલીસ સ્ટેશનની હદમાં જતા રહે છે, પણ એ પોલીસ અધિકારી પર ભ્રષ્ટાચારી એવા અધિકારી પર કે એવા આરટીઆઈ એક્ટિવિસ્ટ પર હુમલો નથી થતો. બહુ બધા કેસોમાં આવું નહીં પણ થયું હોય, ઘણા ઓનેસ્ટ આરટીઆઈ એક્ટિવિસ્ટો પર કે સરકારી કર્મચારીઓ પર હુમલા થયા પણ હશે. પણ સામાન્ય રીતે જે હુમલા થાય છે, જ્યારે મારી નાખવાનો પ્રયાસ થાય છે, ત્યારે યાદ રહે કે એવા આરટીઆઈ એક્ટિવિસ્ટોને મારી નાખવાનો પ્રયાસ થાય છે. આમાં અપવાદ છે, હું પહેલેથી કહું છું, ઘણા ઓનેસ્ટ
આરટીઆઈ એક્ટિવિસ્ટ પણ નહીં ઝૂકવાને કારણે અથવા તો સામેવાળાને માગણીઓને તાબે નહીં થનારાને મારી નાખવામાં આવ્યા છે. પણ એની સંખ્યા 100 એ 5% હશે, 2% હશે કે 10% હશે. પણ સામાન્ય રીતે આરટીઆઈ એક્ટિવિસ્ટ પર કે પત્રકાર પર કે સારા સરકારી કર્મચારી પર હુમલા થતા નથી. હુમલા ક્યારે થાય છે? જ્યારે આ માગનારાઓ, આ આરટીઆઈ એક્ટિવિસ્ટો કે કર્મચારીઓ પોતે ઓનેસ્ટીનો ડોર ચાલુ રાખે છે અને સામેવાળા પાસેથી પૈસા પણ લઈ લીધા પછી એમને પજવવાનું ચાલુ રાખે છે, એમની ફેવર લે છે, એમના પૈસા લે છે, એમની મદદ લે છે, એમની જોડે સંબંધો કેળવે છે અને પછી એ વધુ ને વધુ માગણી કરતા જાય છે. પછી એ બ્લેકમેલર થઈ જાય છે અને મોટે ભાગે દાણચોરો, ગુંડા, મવાલીઓ આ બધા લોકો જે એમને બ્લેકમેલ કરવાની કોશિશ કરે છે, વારંવાર પૈસા માગે છે, એકવાર પૈસા લઈ લીધા પછી પણ અરજીઓ કરવાનું ચાલુ રાખે છે. સામાન્ય રીતે આવા એક્ટિવિસ્ટો, આવા અધિકારીઓ પર હુમલા થાય છે, એમને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. ફરી કહું છું કે આમાં અપવાદ હશે. એમપીમાં જે અધિકારીને મારી નાખવામાં આવ્યા, રાજસ્થાનમાં એ કદાચ બની શકે કે ઓનેસ્ટ જ હોય અને આ લોકોએ એમની જોડે આવો ખરાબ વ્યવહાર કર્યો હોય. ગુજરાતમાં જ્યાં કંઈ આના જેનો પક્ષ લઈને નીકળ્યા છે એ 25 જણા સારા હોઈ શકે છે, હું ના નથી કહેતો. પણ ક્રાઇમ જગતની એક પદ્ધતિ છે કે બને ત્યાં સુધી ઓનેસ્ટ અધિકારીઓથી બચવાની કોશિશ કરે છે, એમના રસ્તામાં નહીં આવવાની કોશિશ કરે છે, એમનો ધંધો બીજી રીતે ચલાવવાની કોશિશ કરે છે, એ એરિયા છોડી દેતા હોય છે. પણ એ સામાન્ય રીતે એક્ટિવિસ્ટો પર કે પોલીસ અધિકારીઓને હુમલો કરીને મારી નથી નાખતા હોતા. તેમ છતાં અન્નાએ આજે આંદોલન કર્યું છે એક્ટિવિસ્ટો માટે, એને હું પણ ટેકો આપું છું. કારણ કે હું પણ આરટીઆઈ એક્ટિવિસ્ટ છું, હું પણ ખૂબ માહિતીઓ માગું છું અને ખરાબ અનુભવો થયા છે મને સરકારી કચેરીઓમાંથી. જવાબ નહીં આપવાની ભરપૂર કોશિશ થાય છે. મેં વડોદરા પોલીસ કમિશનરને એક કાગળ લખ્યો કે ભાઈ આ છેલ્લા 20 વર્ષમાં વડોદરામાં કેટલા એન્કાઉન્ટર થયા એની મને માહિતી આપો અને કોના થયા એમાં સામેલ અધિકારીઓના નામ આપો. એટલે પોલીસ કમિશનરની ઓફિસે કોઈ 25 જગ્યાએ કાગળ લખ્યા અને કહ્યું કે તમે તમારે ત્યાંની માહિતી આપો. એટલે ફટાફટ જે પોલીસ સ્ટેશનમાં આવા એન્કાઉન્ટર નતા થયા એમના જવાબ અઠવાડિયામાં આવવાના શરૂ થઈ ગયા કે અમારે ત્યાં બનાવ બન્યો નથી, અમારે ત્યાં બનાવ બન્યો નથી. જે પોલીસ સ્ટેશનની હદમાં એન્કાઉન્ટરો થયેલા ત્યાંથી જવાબ જ ના આવે. હવે વડોદરામાં 18-19 પોલીસ સ્ટેશન, પાછી બીજી બધી બ્રાન્ચો. હવે પ્રશ્ન પૂછનારને કેવી રીતે ખબર પડે કે મકરપુરામાં એન્કાઉન્ટર થયું છે અને માને જે 18 જવાબ આવ્યા એમાં હજુ મકરપુરાનો જવાબ નથી આવ્યો, પીસીબીનો જવાબ નથી આવ્યો. એટલે આ આરટીઆઈ એક્ટિવિસ્ટોને ગુમરાહ કરવાની સરકારી તંત્ર પૂરેપૂરી કોશિશ કરી રહ્યું છે. મેં કોર્પોરેશનમાં સવાલ પૂછ્યો કે કેટલા તળાવોમાં ગટરના પાણી છોડવામાં આવે છે, એનો કોઈ જવાબ કોર્પોરેશને નહીં આપ્યો. એમણે વોર્ડ ઓફિસરોને કાગળ મોકલ્યા. એટલે દરેક 18-19 વોર્ડ હશે, બધામાંથી જવાબો આવી રહ્યા છે કે અમારા ત્યાં આવું કોઈ તળાવ નથી. અને હું સમજું છું કે જે તળાવમાં ગટરના પાણી છોડવામાં આવ્યા છે એ વોર્ડ ઓફિસરો જવાબ નથી આપવાના. એટલે આ રીતે કોઈ પણ પ્રશ્નને એટલો બધો ગૂંચવી નાખવામાં આવે છે કે પૂછવાની વાત નહીં. ઠીક, આજની વાતનો મારો જે મુખ્ય સૂર છે એ છે કે અન્ના હવે જે વાતો કરી રહ્યા છે કે અમે બાબા રામદેવની સાથે રહીને કાળું નાણું કાઢવાનો પણ પ્રયાસ કરીશું, પણ હવે એક મોમેન્ટમ ચૂકાઈ ગયું છે અને અન્નાનું આંદોલન, ગઈકાલનું આંદોલન જોતા અને જે રીતે હવે અન્નાનું આંદોલન વેરવિખેર થઈ રહ્યું છે એ જોતા એક બહુ સુંદર તક વેડફાઈ ગઈ છે. અને અન્નાની આંદોલનનું જે નિષ્ફળતા છે એનું મુખ્ય કારણ એ છે કે એમણે આખી પોલિટિકલ સિસ્ટમને ગુનેગાર બનાવવાને બદલે
માત્ર કોંગ્રેસ અને માત્ર કોંગ્રેસને નિશાન બનાવી, યુપીએ સરકારને ટાર્ગેટ બનાવી, માત્ર એમાંથી પણ કોંગ્રેસની પસંદગી કરી. ભાજપને એમણે બધે ક્લીન ચીટ આપી. ક્યાંય ભાજપનો કોઈ પણ ભ્રષ્ટાચાર હોય અન્ના મોઢામાંથી એક શબ્દ બોલતા નથી, ચાહે વાત ગુજરાતની હોય કે ચાહે એ ભાજપ શાસિત બીજા કોઈ રાજ્યની હોય. ભાજપે જે કંઈ ખોટું કર્યું એની વિરુદ્ધ અન્ના એક અક્ષર બોલતા નથી. હવે હમણાં આવ્યું છે કે ગઈકાલે અન્ના ટીમના લોકો અહીંયા આવ્યા અને હવે ગુજરાતમાં 8-9 વર્ષથી જે લોકાયુક્તની નિમણૂક નથી થતી એના માટે એ આંદોલન કરવાની ભૂમિકા ઊભી કરી રહ્યા છે. અન્ના ગુજરાતમાં આવ્યા ત્યારે આના માટે એક અક્ષર બોલ્યા નથી. અને આ વાત પણ અન્નાના મોઢેથી નથી આવતી કે એમની મેઇન જે 5 સભ્યો છે એમના મોઢામાંથી નથી આવતી. અન્ના એમ નથી કહેતા કે હું ગુજરાતમાં જઈને અપવાસ પર બેસીશ કે કેજરીવાલ અપવાસ પર બેસશે કે અમે 5-6 જણા આવીને અહીં ધરણા પણ કરીશું, અહીં આગળ સંગઠન ઊભું કરીશું ને એ સંગઠન પછી ગુજરાત સરકાર સામે લોકાયુક્તની નિમણૂક માટે પ્રયાસ કરશે. આ બોધી વાતો છે. આ મેટર સુપ્રીમ કોર્ટમાં પડેલી છે, ગમે ત્યારે એનો ચુકાદો આવશે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે કાં તો ગવર્નરે નિમેલા લોકાયુક્તને નિમણૂક થશે કા નવેસરથી નિમણૂક થશે. પણ હવે એ બાબત સબ જુડિસ છે અને ડિસેમ્બરમાં તો ચૂંટણી આવવાની છે. માળ 8-9 મહિના બાકી છે ત્યારે હજુ અન્ના એમ કહી રહ્યા છે કે ગુજરાતમાં અમારું સંગઠન ઊભું થશે પછી અમે આંદોલન કરીશું. એટલે અન્નાનો જે પક્ષપાત છે એને કારણે પણ આ આંદોલન નબળું પડ્યું છે અને અન્ના અને એની ટીમ જે ભાષા વાપરે છે એને કારણે પણ આ આંદોલન નબળું પડ્યું છે. ટૂંકમાં અન્નાના આંદોલનમાંથી મારી દ્રષ્ટિએ હવા નીકળી ગઈ છે, એક રુતબો નીકળી ગયો છે, એક એની આભા નીકળી ગઈ છે અને અન્નાનું આંદોલન સફળતાની દિશામાં જવાને બદલે દિશાવિહીન થઈ ગયું છે એવું લાગી રહ્યું છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.